નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ચોમાસાના પ્રારંભ સાથે બીમારીઓમાં પણ થતો હોય છે વધારો. પાણીજન્ય મચ્છરજન્ય રોગ ચોમાસામાં વકરતા હોય છે. હોસ્પિટલોમાં ઓપીડી દર્દીઓથી ઉભરાતી હોય છે. એવામાં ગુજરાતમાં આ વખતે પાણીજન્ય મચ્છરજન્ય રોગની સાથે સાથે છેલ્લા ઘણા સમયથી આંખો આવી કન્જેક્ટિવાઇટિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં દર્શક મિત્રો રાજ્યમાં કન્જેક્ટિવાઇટિસના રોજના 1000થી વધુ કેસ સામે આવ્યા હોવાની ખબરો સામે આવી રહી છે. ગુજરાતમાં વાયરસ વકર્યો છે. રાજ્ય સરકારે આ મામલે એડવાઇઝરી પણ બહાર પાડી. એડિશનલ ડિરેક્ટરે એવામાં કરી છે આ મામલે સ્પષ્ટતા. રાજ્યમાં કન્જેક્ટિવાઇટિસના કેસોમાં ઉછાળો નોંધાતા આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટરે નિવેદન આપી આ મામલે જાગૃતિ દાખવવા અને સ્વચ્છતા રાખવા માટે કર્યો છે અનુરોધ. તો દર્શક મિત્રો, આંખો આવી એટલે કે કન્જેક્ટિવાઇટિસના કેસોમાં જે રીતે રાજ્યમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટરે નિવેદન આપતા શું જણાવ્યું, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. ગુજરાતમાં વધતા આ વાયરસના લક્ષણો કયા, તેનાથી બચવાના ઉપાયો કયા, વાત કરીએ તો કન્જેક્ટિવાઇટિસને સામાન્ય ભાષામાં આંખ આવી કહેવામાં આવે છે. આંખમાં મેમ્બ્રેન્સમાં સોજો આવવાથી આંખ લાલ થઈ જતી હોય છે. કન્જેક્ટિવાઇટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે, આંખોમાં સતત ખંજવાળ રહે છે અને સતત પાણી પડ્યા કરે છે. આ વાયરસ ગુજરાતમાં વકર્યો છે છેલ્લા ઘણા સમયથી. નાના બાળકોથી લઈને વૃદ્ધોમાં આ વાયરસ ફેલાઈ રહ્યો છે. આપણે વાત કરીએ તો ગુજરાતમાં આંખના રોગ કન્જેક્ટિવાઇટિસના કેસોમાં જે રીતે ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે, દરેક જિલ્લામાં કન્જેક્ટિવાઇટિસના કેસોમાં વધારો નોંધાતા હવે આરોગ્ય તંત્ર પણ થયું છે દોડતું. આ મામલે આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટર નીલમ પટેલનું નિવેદન આવ્યું છે સામે. રિપોર્ટ મુજબ તેમનું કહેવું છે કે રાજ્યમાં કન્જેક્ટિવાઇટિસ રોગો દેખાતા લોકોની મુશ્કેલી વધી છે. હાલ ઘણા જિલ્લા મથકે 1000 કરતાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદ મનપા, ભાવનગર મનપા સહિતના મોટા શહેરોમાં આંખના આ રોગોના કેસો વધી રહ્યા છે. ઉપરાંત અમરેલી, વડોદરા, ભરૂચ, મહેસાણામાં પણ અનેક લોકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે, જેને લઈને ઉચ્ચ કક્ષાએથી તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને રોગથી બચવા ખાસ આગમચેતી અંગે પગલાં લેવા માટે જણાવાયું છે. આ એક ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતા જરૂરી છે, જેથી આ દિશામાં કાર્યવાહી કરવા માટે જણાવાયું છે તેમ તેમણે નિવેદન આપ્યું હતું તેવા અહેવાલ છે. દર્શક મિત્રો, આ રોગના લક્ષણો કયા તેની પર નજર કરીએ. તો દર્શક મિત્રો, આ રોગના લક્ષણો પર નજર કરીએ તો આ રોગમાં આંખોમાંથી સતત પાણી પડે છે. ઉપરાંત આંખો લાલ કે ગુલાબી દેખાવા લાગે છે. આંખોમાં સતત બળતરા અને ખંજવાળ આવવા લાગે છે. વધુમાં અતિશય આંસુ પણ વહેવા માંડે છે. આંખોમાં સતત ખૂંચવું અને આંખોમાં સોજો આવવો સહિતના આ પ્રકારના રોગના લક્ષણો છે, જેની સામે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જી હા, તેનાથી બચવા માટેના ઉપાયો અંગે જો આપણે વાત કરીએ તો આવા લક્ષણો જો જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો પણ આવશ્યક બાબત છે. આવા લોકોએ ભીડભાડ વાળી જગ્યાઓ પર ન જવું જોઈએ. વધુમાં બાળકોમાં જો આ રોગ દેખાતો હોય તો વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલવા જોઈએ. તેથી જ આપણે વાત કરીએ તો આ રોગને ફેલાતો અટકાવી શકાશે. સાથે જ સાબુથી સતત હાથ ધોતા રહેવા, હાથ સ્વચ્છ રાખવા, સ્વચ્છતા જાળવવી તેના માટે પણ અપીલ કરવામાં આવી છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.